હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સીપી એજ્યુકેશન સીપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ગણિતમાં પ્રકરણ પંદર સંભાવના વિશેનો અભ્યાસ કરીશું મિત્રો સંભાવનાનો અર્થ શું આપી શકાય તો અહીંયા આગળ આપણે એવું કહી શકાય કે કોઈ પણ કાર્ય થવાનું હોય પરંતુ એની ચોક્કસ માહિતી ના હોય એને આપણે એવું કહી શકીએ કે એ કાર્ય થવાની સંભાવના છે ઉદાહરણ તરીકે લઈએ તો આકાશની અંદર વાદળો આવ્યા હોય તો આપણે એવું કહી શકીએ કે વરસાદ આવવાની સંભાવના છે સંભાવના છે એટલે કે વરસાદ આવે પણ ખરો અને ના પણ આવે આ રીતે આપણે સંભાવનાનો અર્થ અહીં આગળ લઈએ છીએ હવે અહીં આગળ સંભાવનાના પ્રકાર આપેલા છે કે કેવી રીતે સંભાવના શોધી શકાય કોને સંભાવના કહેવાશે અહીંયાગર આપેલું છે તો સૌપ્રથમ મિત્રો અહીંયા આપણે જોઈએ કે સૌપ્રથમ આપેલી છે પ્રાયોગિક સંભાવના પ્રાયોગિક એટલે એના નામ ઉપરથી જ સંભાવના નક્કી કરી શકાય તો મિત્રો એની વ્યાખ્યા આપેલી છે કે પ્રાયોગિક સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવી તે સંખ્યા અને પ્રયોગોના કુલ પ્રયત્નોની સંખ્યા એનો ગુણોત્તર મિત્રો ગુણોત્તર એટલે ભાગાકાર તરીકે લેવામાં આવશે એટલે અહીંયા આગળ આપણે જે પ્રયોગો કર્યા હોય એ સમય દરમિયાન ચોક્કસ ઘટના કેટલી વાર ઉદભવી અને જેટલી વખત આપણે પ્રયોગો કર્યા આ બંને સંખ્યાનો ગુણોત્તર એટલે કે ભાગાકાર લઈએ એટલે આપણને સંભાવના મળી એને કહેવાશે પ્રાયોગિક સંભાવના મિત્રો અહીંયા આગળ અલગ અલગ આપેલું છે કે અઢારમી સદીના ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રી ક્રોમ્ટ બફને એક સિક્કાને ચાર હજાર ચાલીસ વખત ઉછાળ્યો મિત્રો આપણે જાણીએ છીએ કે સિક્કાને ઉછાળીએ એટલે છાપ અને કાંટો આવે તો એમને ચાર હજાર ચાલીસ વખત ઉછાળ્યો અને મિત્રો એમને બે અડતાલીસ વખત છાપ મેળવી એટલે ઓબ્વિયસલી પ્રયોગાત્મક સંભાવના એટલે પ્રયોગના આધારે સંભાવના કેટલી કહેવાય તો અહીંયા આગળ આપેલું છે કે પ્રયોગ દરમિયાન ચોક્કસ ઘટના કેટલી વખત ઉદ્ભવી તો મિત્રો અહીંયા આગળ આપેલું છે કે છાપ કેટલી વખત આવી બે અડતાલીસ વખત તો અહીંયા આગળ આપણે લખશું કે બે હજાર અડતાલીસ એના છેદમાં કુલ પ્રયત્નો કેટલા હતા તો મિત્રો કુલ પ્રયત્નો હતા ચાર હજાર ચાલીસ એટલે એને આ પ્રમાણે લખી શકાય એટલે પ્રયોગાત્મક સંભાવના બે હજાર અડતાલીસ ભાગ્યા ચાર હજાર ચાલીસ એટલે મિત્રો એનો ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચસો સાત એવી જ રીતે બ્રિટનના જે ઈ કેરી છે એક સિક્કાને મિત્રો દસ હજાર વખત ઉછાળ્યો એમાંથી એમને પાંચ હજાર ને સડસઠ વખત અહીંયા છાપ મેળવવાની પ્રયોગાત્મક અહીંયા આગળ ઉપર કેટલી વખત છાપ હજાર ને સડસઠ એના છેદમાં કુલ કેટલી વખત સિક્કાની ઉસરી તો મિત્રો દસ હજાર વખત એટલે અહીંયા આગળ આપેલું છે કે પાંચ હજાર સડસઠ ભાગ્યા દસ હજાર તો મિત્રો એનો જવાબ આવશે જીરો પોઈન્ટ પાંચ હજાર સડસઠ તો મિત્રો એની સંભાવના એ પ્રમાણે થશે મેળવી છાપ મેળવી તો એમના પણ આ પ્રમાણે છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના એટલે કે મિત્રો અહીંયા આગળ સૌપ્રથમ કેટલા લખવાના થશે બાર હજાર બાર ભાગ્યા

અહીંયા આગળ આપેલું છે કે કોઈ પણ ઘટના બને તો અહીંયા ઘટના ઈ ની સૈદ્ધાંતિક સંભાવના એના તરીકે મિત્રો દર્શાવવામાં આવી છે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તો આ પ્રમાણે અહીંયા આગળ પી ઈ બરાબર ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અને એના ભાગાકારની અંદર પ્રયોગના શક્ય તમામ પરિણામો એટલે આગળ જે પ્રમાણે હતું એ જ પ્રમાણે અહીંયા આગળ થશે કે ઉપર કઈ આવશે કે જે સાનુકૂળ પરિણામો હોય એની સંખ્યા અને નીચે જેટલી વખત આપણા શક્ય પરિણામો લીધા જેટલી વખત પ્રયત્નો કર્યા એ બધા પ્રયત્નોની સંખ્યા હવે એના પછી એક પ્રકાર આવે છે કે પ્રાથમિક ઘટના કોને કહેવાય તો અહીં આગળ જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહેવાશે આ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો હંમેશા એક થાય છે આ ટૂંકા પ્રશ્નની અંદર મિત્રો યાદ રાખવાનું રહેશે હવે આપણે પ્રાથમિક ઘટના જોઈ દીધી ત્યારબાદ આવે છે પૂરક ઘટના તો મિત્રો પૂરક ઘટના કોને કહેવાય તો પૂરક ઘટના એટલે એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે કે કોઈ ઘટના એ ઉદ્ભવી હોય તો એના વિરુદ્ધ એટલે કે એ ના ઉદ્ભવી હોય એના આપણા પૂરક ઘટના કહેવામાં આવશે એના આપણા એ બાર વડે દર્શાવવામાં આવે છે અહીંયાગર કોઈ પણ ઘટના એની સંભાવના અને તે ઘટનાની પૂરક ઘટના એટલે કે સરવાળો હંમેશા કેટલો થશે મિત્રો એક થશે જેને આ પ્રમાણે લખી શકાય છે એટલે ઘટના એ અને ઘટના એ બાર બંને એકબીજાના કેવા કહેવાશે પૂરક કહેવાય અને આ પ્રમાણે પી એ વત્તા પી એ બાર બરાબર કેટલા લખાશે એક એને આ પ્રમાણે બે સૂત્રોમાં ગણતરીમાં આપણે લઈ શકીએ છીએ એના પછી આવે છે મિત્રો અશક્ય ઘટના 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 અને ચોક્કસ તો અશક્ય અશક્ય કહેવાય એટલે જે શક્યતા ના હોય એને કેવું કહેવાશે અશક્ય તો જે ઘટના ઉદભવી કેવી હશે મિત્રો અશક્ય હોય તે ઘટનાને અશક્ય કહેવાય આની સંભાવના હંમેશા મિત્રો યાદ રાખવાની કેટલી થશે જીરો થશે એના પછી ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના એટલે કે જે ઘટના ચોક્કસપણે ઉદભવવાની જ હોય એને ચોક્કસ ઘટના અથવા તો કેવી કહેવાશે નિશ્ચિત ઘટના કહી છે ચોક્કસ ઘટનાની સંભાવના આપેલી છે કેટલી થશે એક થાય છે હવે મિત્રો આપણે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકની વાત કરીએ એની અંદર પ્રશ્ન એક આપણને આપેલો છે કે નીચેના વિધાનો પૂર્ણ કરું મિત્રો આ પાંચે પાંચ વિધાનો જે આગળ આપણે વ્યાખ્યાઓ જોઈ એના આધારિત આપેલા છે મિત્રો સૌ પ્રથમ આપેલું છે કે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીં એની સંભાવના કેટલી થાય તો મિત્રો આગળ આપણે જોયું તો એની સંભાવના કેટલી થાય એક થાય એટલે કે આગળ ઉદાહરણ એ પ્રમાણે હતું કે પી એ વત્તા પી એ બાર બરાબર એક બીજા નંબરનું છે મિત્રો ઉદ્ભવી ન શકે એવી ઘટનાની સંભાવના કેવી હોય શૂન્ય હોય અને એવી ઘટનાને શું કહેવાશે અશક્ય ઘટના કહે છે ત્યારબાદ ચોક્કસપણે ઉદ્ભવતી હોય એની સંભાવના એક કહેવાય એને ચોક્કસ ઘટના કહેવાય અથવા તો કઈ કહેવાશે મિત્રો નિશ્ચિત ઘટના કહેવાશે પછી પ્રયોગોની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓનું સરવાળું કેટલું થશે એક થશે અને ઘટનાની સંભાવના એક જીરોથી મોટી અથવા તેના જેટલી અને એકથી નાની અથવા તેના જેટલી હોય છે એટલે મિત્રો કાં તો શૂન્ય હોય અથવા તો કેટલી હશે મિત્રો એક હોય છે અથવા તો કેવી હશે એના વચ્ચેની હોય છે ઝીરોથી નાની નહીં હોય એટલે કે ઋણ હશે નહીં અને એકથી મોટી હશે નહીં હવે પ્રશ્ન બે આપેલો છે કે નીચે આપેલા પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભવી છે તે સમજાવો હવે મિત્રો અહીંયા શબ્દ આવ્યો સમસંભવી હવે મિત્રો કહી શકાય તો કોઈ પણ ઘટના ઉદ્ભવે એના ફક્ત બે જ પરિણામો મળતા હોય કેટલા પરિણામો મળશે બે જ પરિણામો મળે એવી ઘટનાના આપણે સમસંભવી કહી શકાય એનું ઉદાહરણ આપવું હોય તો આપી શકું કે સિક્કાને ઉછાળીએ તો એમાંથી છાપ મરે અથવા તો કાંઠો મરીએ તો એ પરિણામોના આપણે સમસંભવી તરીકે ઓળખીશું તો મિત્રો અહીંયા આગળ આપેલું છે પ્રયોગ કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે એનું પરિણામ આપેલું છે મિત્રો તો કાર ચાલુ થાય છે અથવા તો ચાલુ થતી નથી તો આપેલા પ્રયોગના પરિણામો સમસંભવી નથી કારણ કે અહીંયા આગળ કારની હાલત દર્શાવેલી નથી જો કાર ચાલુ હાલતમાં હોય તો તરત જ ચાલુ થશે પરંતુ કારમાં કોઈ ખરાબી હોય તો કાર ચાલુ ના પણ થઈ શકે એટલે કે કાર ચાલુ છે એવું કીધેલું નથી જો કાર બગડી ગયેલી હોય અને એને ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હોય તો કાર ચાલુ થાય નહીં આ પ્રમાણે થશે બીજા નંબરનો આપેલો છે પ્રયોગ કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે તો પરિણામમાં આપેલું છે તે બોલને બાસ્કેટમાં નાખે અથવા તો બાસ્કેટની બાર એટલે કે ચૂકી જાય તો આ પણ પરિણામો સમસંભવી નથી કારણ કે ખેલાડી બાસ્કેટબોલને બાસ્કેટમાં નાખે કે ચૂકી જાય એનો આધાર કોના ઉપર રહેલો છે ખેલાડી ઉપર રહેલો છે બની શકે ખેલાડી અસ્વસ્થ હોય તો બરાબર કિક ના પણ મારી શકે ત્રીજા નંબરનો પ્રયોગ આપેલો છે કે ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી એનું પરિણામ આપેલું છે કે જવાબ સત્ય છે કે અસત્ય તો આ પરિણામો કેવા કેવા છે મિત્રો સમ સમસંભવી કારણ કે એની અંદર બે જ પરિણામો મળીએ સત્ય અથવા તો અસત્ય જ્યારે પ્રશ્નનો જવાબ આપવામાં આવે ત્યારે ફક્ત બે જ શક્યતા હોય જવાબ કયો હોય સત્ય હોય અથવા તો અસત્ય એટલા માટે એને કયું કહેવામાં આવશે સમ સંભાવી તરીકે ઓળખવામાં આવશે ચોથા નંબરની આ અંદર આપેલું છે કે બાળક જન્મ્યું છે તો એનું પરિણામ છે કે બાબો હોય કે બેબી આ મિત્રો કેવા કેવાશે સમ સંભાવી કારણ કે કેવી શક્યતા આપેલી છે બે જ બાબો હોય અથવા તો બેબી એટલે મિત્રો જેની જે પ્રયોગ આપેલો હોય એના પરિણામની ફક્ત બે જ શક્યતા આપેલી હોય એના ઓળખીશું હવે પ્રશ્ન છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછારવાનું ઉછારવું નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય કારણ કે સમતોલ સિક્કાને આપણે ઉછાળીએ તો કેવા પરિણામો મળે તો આગળ આપણે જોઈએ કે સમસંભાવી પરિણામો મળે તો અહીંયા આગળ સિક્કાને ઉછાળીએ એટલે શું મળશે છાપ આવે અથવા તો કાંટો આવે એટલા માટે સમસંભાવી છે અહીંયા આગળ બે જ શક્યતા મળે એટલા માટે એવું વિચારી શકાય પ્રશ્ન ચારની અંદર મિત્રો આપેલું છે કે નીચેનામાંથી કયો વિકલ્પ घटना की संभावना न हो सके तो मित्रों बी आप एक पॉइंट पांच कारण के आगर आप प्रमाण चर्चा कर कोईपन घटना की संभावना जीरो एक अथवा तो एक नानी हो सके आ प्रमाण मित्रों जीरो थी मोटी होके एक न हो सके ऋण संख्या खरी એ ઋણ સંખ્યા સંભાવના હોઈ શકે નહીં 5મા નંબરની અંદર આપેલું છે કે PE = 0.05 તો E નહીં એની સંભાવના શૂન્ય થાય તો મિત્રો પહેલા આપણે આ પ્રમેય જોઈતું કે PE + PE બાર બરાબર કેટલા થશે 1 આ PE બાર PE ખરો એને આપણે બીજી બાજુ લઈએ એટલે આ પ્રમાણે લખાય PE बार बराबर 1 - PE એટલે આપણે PE ની કિંમત મૂકી દઈએ એટલે 1 - કેટલા થશે મિત્રો 0. 1 - 0.05 એટલે મિત્રો અહીંયા ગર જવાબ કયો આવશે તો જવાબ અહીંયા ગર આવશે जीरो पॉइंट पंचाणु तो आ प्रमाण अपने जवाब मेरवी सके नही नहीं की संभावना कई सके जीरो पॉइंट पंचाणु होके છઠ્ઠા નંબરનો દાખલો આવ્યા હતા તો એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તો એ નારંગીના સ્વાદની હોય અને બીજા નંબરમાં એમ કીધું છે કે લીંબુના સ્વાદની હોય તેની સંભાવના કેટલી થાય મિત્રો આપણે આગળ આપણે વાત કરી હતી કે ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના અને બીજા નંબર માં હતી અચોક્કસ ઘટના કે જે નિશ્ચિત હોય નહીં જેને આપણે કહેવાશે અશક્ય ઘટના તો મિત્રો સૌપ્રથમ આપણે પહેલા માટે લઈએ તો ઘટના એ એમાં પસંદ કરેલી મીઠાઈ એ કયા રંગ કયા સ્વાદની હશે મિત્રો નારંગી સ્વાદ પરંતુ અહીંયા આગળ થેલામાં તો કઈ છે ફક્ત લીંબુના સ્વાદની જ છે એટલા માટે આપણે संभावना घटना e ની સંભાવના એટલે p(e) = 0 થાય કારણ કે એ અશક્ય ઘટના છે કારણ કે થેલામાં નારંગી સ્વાદની મીઠાઈ છે નહીં બરાબર પછી ઘટના b લખીએ બીજા નંબર માટે તો લીંબુનો સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી થાય તો મિત્રો કેટલી થશે 1 થશે કારણ કે ફક્ત એની અંદર કયા સ્વાદની મીઠાઈ આપેલી છે ફક્ત લીંબુનો સ્વાદ એટલે અહીંયા આગળ ચોક્કસ ઘટના અને અસત્ય ઘટનાની વાત કરેલી છે નંબરની અંદર આપણે જોઈએ કે કે આપેલ છે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ના હોય તો તેની સંભાવના આપેલી છે જીરો પોઈન્ટ નવસો બાણું અને બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એટલે મિત્રો અહીંયા આગળ આપણે પૂરક ઘટનાની વાત કરેલી હતી કે ઈ છે તો એની પૂરક ઘટના થાય ઈ નથી તો અહીં આગળ સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપેલી છે તો જન્મદિવસ સમાન હોય એની આપણે સંભાવના શોધવાની થાય તો મિત્રો પૂરક ઘટના વિશે આપણે લખીએ તો આ પ્રમાણે આવતું હતું પી કૌશમાં ઈ વત્તા પી કૌશમાં ઈ બાર બરાબર એક થાય તો આપણે મિત્રો બે ઘટના લઈ લઈએ પહેલી ઘટના એ લઈએ કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય અને બીજી ઘટના વિરુદ્ધ એટલે ન હોય એટલે ઘટના એ બાર કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય હવે ન હોય એની અહીંયા આગળ સંભાવના આપણને આપેલી છે તો પી એ બાર બરાબર કેટલા લખશું ઝીરો પોઈન્ટ નવસો ને બાણું હવે આ સૂત્ર મૂકી અને મિત્રો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકાય એકમાંથી ઝીરો પોઈન્ટ નવસો બાનું બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ એટલે આપણે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થશે જીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ થશે આઠમા નંબરની અંદર વાત કરીએ તો એક થેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે તો થેલામાં એક દડો લાલ હોય એની સંભાવના કેટલી તો મિત્રો અહીંયા આગળ સૌ પ્રથમ આપણે થેલામાં કુલ દડાની સંખ્યા કેટલી છે એ આપણે જોઈએ તો કુલ દડાની સંખ્યા કેટલી થાય મિત્રો આઠ થશે કારણ કે ત્રણ લાલ અને પાંચ કેવા છે

હવે આપણે ઘટના બી લઈએ તો બહાર કાઢેલો દડો કયો હોય લાલ ન હોય હવે ઘટના બી ખરી એ એની પૂરક ઘટના થાય શા માટે જો લાલ ના હોય તો કયો હોય કાળું જ હોવાનું એટલે આપણા માટે એ પ્રમાણે અહીંયા આગળ લખી શકાય કે પી બી બરાબર પી એ બાર બરાબર એક ઓછા પી એ તો પી એની કિંમત અહીંયા આગળથી આપણે લઈ લઈશું એટલે એક ઓછા ત્રણ ભાગ્યા આઠ એટલે મિત્રો જવાબ કયો આવશે 5/8 અહીંયા ગટરના બીન એવી રીતે પણ પૂછી શકાય કે બહાર કાઢેલો ડડો કાળા રંગનો હોય તો એની સંભાવના કેટલી થાય તો મિત્રો એની સંભાવના પણ કેટલી થશે 5/8 જ થશે 9મા નંબરનો દાખલો કે એક પેટીમાં 5 લાલ લકોટીઓ 8 સફેદ લકોટીઓ અને ચાર લીલી લખોટીઓ છે હવે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે બહાર કાઢેલી લખોટી લાલ હોય બીજા નંબરમાં સફેદ હોય અને ત્રીજા નંબરમાં મિત્રો એવું કીધું છે કે લીલી ન હોય એની સંભાવના કેટલી તો આ પ્રમાણેના દાખલા આપેલા હોય તો આપણે પહેલાં સૌ કુલ સંખ્યા શોધી નાખીશું અલ્યા યગર આપરો સુદી લુચી કે પેટી માં રહેલી લખોટી ની કુલ સંખ્યા 5 + 8 + 4 = કેટલા થશે મિત્રો 17 થાય હવે આપરા 1 નંબર માં લઈએ તો ઘટના A કે બહાર કાઢેલી લખોટી લાલ હોય તો મિત્રો પેટી માં લાલ લખોટી ની સંખ્યા કેટલી આપેલી છે આપની 5 તો એની સંભાવના થશે PA = પાંચ ભાગ્યા સત્તર અહીંયા આગળ ઉપર પાંચ શા માટે લીધા કારણ કે પેટીની અંદર લાલ લકોટીની સંખ્યા જેટલી હોય એટલી આપણે લેવાની અને નીચે સત્તર તો સત્તર શા માટે લીધા નીચે શું આવશે કુલ પ્રયત્નોની સંખ્યા એટલે સત્તર થશે પછી બીજા નંબરમાં એવું કીધું છે કે સફેદ લકોટી હોય તો એના માટે આપણે ઘટના બી કે બહાર કાઢેલી લકોટી કેવી હોય સફેદ તો મિત્રો અહીંયા આગળ સફેદ લકોટી કેટલી આપેલી છે આપણને આઠ તો પી બી બરાબર આઠ ભાગ્યા સત્તર આઠ સફેદ લકોટીની સંખ્યા નીચે કુલ પ્રયત્નોની સંખ્યા ત્યારબાદ આપણે ત્રીજા નંબરમાં લીલી ના હોય હવે મિત્રો આની અંદર બહુ સમજવાનું છે કે ઘટના સી કે બહાર કાઢેલી લકોટી લીલી ના હોય તો મિત્રો લીલી ના હોય તો બાર નીકળતી લકોટી લાલ હોય અથવા તો કઈ હોઈ શકે સફેદ હોય લાલ અથવા સફેદ બંનેમાંથી ગમે તે હોય શકે અહીંયા આગળ મિત્રો લીલી નહીં આવે અહીંયા આગળ કઈ આવશે સફેદ આવશે એટલે પેટીમાં લાલ અને સફેદ લકોટીની સંખ્યા અહીંયા આગળ સફેદ આવશે એલે 5 + 8 = કેટલા થશે 13 એટલે અહીંયા આગળ PC = 13 / 17 અહીંયા જે જગ્યાએ લીલી છે ઘટના સીમા એની જગ્યાએ શું કઈ આવશે મિત્રો સફેદ આવશે એટલે લાલ અને સફેદ લકોટીની સંખ્યા કારણ કે આપણે લીલી ના નીકળતી હોય તો કઈ નીકળશે લાલ અને સફેદ નીકળશે તો PC = 13 / 17 હવે મિત્રો 10મા નંબરની વાત કરીએ તો એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ સિક્કા બે રૂપિયાના વીસ સિક્કા અને પાંચ રૂપિયાના દસ સિક્કા છે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે છે અને એક એવું પરિણામ આપેલું છે મિત્રો સમસંભવી હોય તો સિક્કો એક પચાસ પૈસાનો સિક્કો હોય અને બીજા નંબરમાં આપેલું છે કે પાંચ રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના કેટલી થાય હવે મિત્રો જોઈએ કે આપણે શું કરતા તો ગલ્લામાં રહેલા સિક્કાઓની કુલ સંખ્યા એટલે અહીંયા આગળ આપેલી છે આપણને કેટલી થશે મિત્રો એકસો ને એસી થશે કારણ કે અહીંયા આગળ પચાસના ના કેટલા આપેલા છે સો એક રૂપિયાના પચાસ બે રૂપિયાના વીસ રૂપિયાના કેટલા છે પચાસ વીસ વત્તા દસ એટલે કેટલા થશે મિત્રો એકસો ને હવે આપણે સૌ પ્રથમ એક નંબર લઈએ કે ભાઈ પચાસ પૈસાનો સિક્કો હોય એના માટે કઈ થાય તો ઘટના એ કે બહાર પડેલો સિક્કો પચાસ પૈસાનો હોય મિત્રો ગલ્લામાં પચાસ પૈસાના કેટલા સિક્કા છે તો મિત્રો છેદ ઉડાડીએ એટલે આપણને મળશે હવે બીજા નંબરની વાત કરીએ આપણે તો ઘટના બી કે બહાર પડેલો સિક્કો પાંચ રૂપિયાનો ન હોય આવા પાંચ રૂપિયાનો સિક્કો ના હોય તો કયા સિક્કા હોઈ શકે પચાસ પૈસાનો હોય એક રૂપિયા હોય અને બે રૂપિયાના સિક્કા હોય શકે આમાંથી ગમે તે સિક્કો હોય શકે તો ગલ્લામાં કુલ સિક્કા તો પચાસ પૈસા એક વત્તા પચાસ વત્તા વીસ એટલે કેટલી થશે મિત્રો એકસો ને સિત્તેર થશે તો અહીંયા આગળ પી કૌશમાં બી બરાબર એકસો સિત્તેર ભાગ્યા એકસો ને એસી એટલે મિત્રો જવાબ આવશે કેટલો આવશે સત્તર ભાગ્યા અઢાર જવાબ આવશે અગિયારમાં નંબરનું જોઈએ આપણે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢીને આપે અને આ ટાંકીમાં પાંચ નર અને આઠ માબા માછલી છે તો બહાર કાઢેલી માછલી નર હોય તેની સંભાવના કેટલી તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે મોટી ટાંકીમાં રહેલી માછલીઓની સંખ્યા એટલે પાંચ વત્તા આઠ બરાબર માછલી છે અને નર માછલી હોય તો આપણે ઘટના એ લખીશું કે બહાર કાઢેલી માછલી નર માછલી છે હવે અહીંયા આગળ મોટી ટાંકીમાં કેટલી નર માછલી હોય તો પાંચ નર માછલી છે તો અહીં આગળ આપણે પી કૌશમાં એ બરાબર લખી શકાય કે પાંચ છે બહાર કાઢેલી માછલી એ માદા માછલી હોય તો એની સંભાવના કેટલી થાય તો મિત્રો માદા માછલી કેટલી આપેલી છે આઠ અને એના છેદમાં કુલ ટોટલ કેટલું થશે તેર તો અહીં આગળ આ માદા માછલીની